गुड मॉर्निंग मित्रों, मारू नाम जिग्नेश वावड़िया छे। हूँ मारी चैनल में आप सबनु स्वागत करूँ छू। हवे आपणे चैप्टर 3 जे जोई रह्या छीए एनी अंदर कोयडिया आगळ वधीए तो एक हवे नवा ज टाइपनो कोयडो लईए कि भाई मीना बैंकनी अंदर 2000 उपाड़वा गई हती। मीना बैंकनी अंदर 2000 रुपया उपाड़वा गई हती। तेने केशरने कह्युं हतुं कि मने मात्र 50 रुपया अने 100 रुपयानी ज नोटो जोईए। मीना ने कुल 25 नोटो मळी हती तो तेने 50 रुपया अने 100 रुपयानी प्रत्येक केटली नोटो मळी हशे એ આપણે શોધવાનું છે। હવે આનો મતલબ શું કે ભાઈ તમે બેંકની અંદર ગયા હો, 2000 રૂપિયા તમારે ઉપાડવા હોય અને તમે કેશિયરને જેને એવું કહ્યું કે મારે ભાઈ 50 અને 100ની નોટ જ જોઈએ, બીજી કોઈ પણ ટાઈપની નોટ જોઈતી નથી, અને કેશિયર તમને 50 અને 100ની ગણીને કુલ 25 નોટો આપે કે જેથી તમારે 2000 રૂપિયા થાય, તો તમારા હાથની અંદર 50ની કેટલી નોટ હશે અને 100ની કેટલી નોટ હશે એ આ પ્રશ્નની અંદર આપણે સમજવાનું છે। ફરી એકવાર જોઈ લઈએ કે તમે બેંકની અંદર 2000 રૂપિયા ઉપાડવા જાઓ, 50 અને 100ની 25 નોટ તમારા હાથમાં આવે 2000 રૂપિયાની, તો એમાંથી 50ની નોટ કેટલી હશે અને 100ની કેટલી હશે? તો આપણે ધારી લઈએ, ધારો કે 50 રૂપિયાની નોટ એક્સ છે અને 100 રૂપિયાની નોટ વાય છે। હવે એક્સ પ્લસ વાય બરાબર 25, કારણ કે ટોટલ નોટો કેટલી હતી 25, એને આપણે સમીકરણ 1 આપી દીધું। હવે 50 રૂપિયાની કેટલી નોટો છે આપણને ખબર નથી, તો આપણે એને 50x ધારી લીધું, પ્લસ 100 રૂપિયાની કેટલી નોટ છે આપણને ખબર નથી, તો આપણે એને 100y ધારી લીધું, બરાબર ટોટલ કેટલા રૂપિયા છે 2000, તો 2000 એને આપણે સમીકરણ 2 આપી દીધું। હવે આપણે સમીકરણ 1 અને સમીકરણ 2ને ઉકેલીએ તો સમીકરણ 1ને 50 વડે ગુણીને આપણે લોપ કરીએ અહીંયા, તો આને 50 વડે ગુણીએ તો એવું થાય 50x પ્લસ 50y બરાબર 25 × 5 એટલે કે 750, 25 × 50 એટલે 1250, તો આ રહ્યું 50x પ્લસ 50y બરાબર 1250। હવે આ સમીકરણ તો છે જ, 50x પ્લસ 100y બરાબર 2000, લોપ લઈએ તો માઇનસ પ્લસનું માઇનસ પ્લસનું માઇનસ, 50x 50x કેન્સલ થઈ ગયા, 100માંથી 50 જાય તો 50y, 2000માંથી 1250 જાય તો 750, 00 કટ થઈ જાય તો 75/5 એટલે તમને y કેટલો મળે 15। આ વાય 15ની કિંમત આપણે સમીકરણ 1માં અહીંયા મૂકીએ તો 15 આ બાજુ આવે તો 25માંથી 15 જાય તો x આપણને કેટલો મળે, 25માંથી 15 જાય તો 10, તો x આપણને મળી ગયો 10। હવે x એટલે છે આપણે 50ની નોટ અને વાય એટલે શું છે 100ની નોટ, તો 50ની નોટ આપણને મળશે 10 અને 100ની નોટ મળશે 15। ખ્યાલ આવી ગયો? હવે આપણે ક્રોસ ચેકિંગ કરીએ તો 100ની નોટ 15 હોય તો કેટલા રૂપિયા થાય 1500 રૂપિયા થાય, 50ની નોટ 10 હોય તો કેટલા થાય 500 રૂપિયા થાય, 1500 પ્લસ 500 2000 રૂપિયા થઈ ગયા। ખ્યાલ આવી ગયો? હવે આગળ વધીએ આપણે તો 5 વર્ષ પહેલાં નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી હતી। 10 વર્ષ પછી નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 2 ગણી થશે, તો નૂરી અને સોરીની હાલની ઉંમર શોધવાની છે। તો આ ઉંમરવાળા પ્રશ્નો છે બોર્ડની અંદર બહુ વધારે પડતા પૂછાય છે, બરાબર, અને સ્પર્ધાત્મક પરીક્ષા તમારે આગળ જતાં તૈયારી કરવાની હોય તો એની અંદર પણ આ ટાઈપના પ્રશ્નો બહુ વધારે પડતા કામમાં લાગે છે। તો અહીંયા આપણે નૂરી અને સોનુની વાત કરી રહ્યા છીએ, તો કોઈ પણ ઉંમરનો દાખલો આવે તો તમારે પહેલાં હાલની ઉંમર ધારી લેવાની, પછી એવું કે પછીની ઉંમર તો પ્લસ કરવાનું, અને એવું કે અગાઉની ઉંમર તો શું કરવાનું માઇનસ કરવાનું, બસ ઉંમરનું બહુ ઇઝી છે। હાલની ઉંમર ધારો, અગાઉની ઉંમર કહેતો માઇનસ કરો, પછીની ઉંમર કહેતો પ્લસ કરો, બહુ ઇઝી છે, ઉંમરના પ્રશ્નો બહુ ઇઝી છે। તો આપણે અહીં નૂરીની ઉંમર ધારી લીધું એક્સ વર્ષ, સોનુની ઉંમર ધારી લીધું વાય વર્ષ। હવે 5 વર્ષ પહેલાં એટલે અહીંયા એક્સ માઇનસ 5 અને વાય માઇનસ 5 થશે, એક્સ માઇનસ 5 અને વાય માઇનસ 5 મૂકી દીધું। નૂરીની ઉંમર સોનુની ઉંમરથી 3 ગણી છે, તો નૂરીની ઉંમર એટલે કે એક્સ માઇનસ 5 એ સોનુની ઉંમર એટલે કે વાય માઇનસ 5 કરતાં 3 ગણી છે। સાદુરૂપ આપીએ, કૌંસ ખુલ્લો પાડી દઈએ, અહીંયા 3y માઇનસ 15 થશે, આ બાજુ આવે તો માઇનસ થશે, આ બાજુ આવે તો માઇનસ 5નું પ્લસ 5 થાય તો માઇનસ 15 પ્લસ 5 એટલે કે માઇનસ
दस आने आपणे आपी दीधुं समीकरण एक। हवे एनी पछीनो कीधुं छे दस वर्ष पछी, दस वर्ष पछी एटले एक्स प्लस दस अने वाय प्लस दस। नूरीनी उमर सोनूनी उमरथी बे गणी छे, नूरीनी उमर सोनूनी उमरथी बे गणी छे। सादरूप आपी दीए, कौंस खोली, आ बे वाय प्लस वीस सामे थशे तो माइनस, आ बाजू आवे तो माइनस, वीसमांथी दस जाए तो दस। आने आपणे आपी दीधुं समीकरण बे। હવે સમીકરણ એક અને સમીકરણ બેમાં લોપ લઈએ આપણને બહુ ઈઝી પડે છે, તો અહીંયા આપણે સમીકરણ એક અને સમીકરણ બે મૂક્યું, નિશાની બદલીએ તો પ્લસની માઇનસ, માઇનસની પ્લસ અને પ્લસની માઇનસ ઉડી જશે। અહીંયા માઇનસ વાય વધશે કેમ કે માઇનસ ત્રણ પ્લસ બે એટલે માઇનસ વાય, અહીંયા માઇનસ દસ માઇનસ દસ એટલે માઇનસ વીસ એટલે વાય બરાબર વીસ આવે। બરાબર ધ્યાન રાખજો, ઉંમર ક્યારેય માઇનસમાં ના હોય એટલે ભૂલથી બી તમારે વાય માઇનસ મળે અથવા તો એક્સ માઇનસ મળે તો તમારે પ્રશ્ન ખોટો છે એવું માની લેવાનું છે, કારણ કે ઉંમર ક્યારેય માઇનસ મળતી નથી। હવે વાય બરાબર વીસ છે એની કિંમત આપણે સમીકરણ બેની અંદર અહીંયા મૂકી દઈએ તો એક્સ એઝ ઇટ ઇઝ બે, વાયની જગ્યાએ આપણે વીસ મૂક્યું બરાબર દસ, બે ગુણ્યા વીસ એટલે કે ચાલીસ, ચાલીસ આ બાજુ આવે તો પચાસ થશે એટલે એક્સ આપણને કેટલો મળ્યો પચાસ। એક્સ એટલે નૂરી હતી તો નૂરીની ઉંમર પચાસ વર્ષ થઈ, અને વાય એટલે શું હતું સોનું તો સોનુંની ઉંમર કેટલી થઈ વીસ વર્ષ। ખ્યાલ આવી ગયો। હવે આપણે આગળ વધીએ તો શું છે આગળ, એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત વિદ્યાર્થીઓ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે। એટલે હવે અહીંયા કઈ ટાઈપનો પ્રશ્ન છે, પેલી રિક્ષાવાળો પ્રશ્ન ત્રીજો પ્રશ્ન આવ્યો, શું છે કે વિદ્યાર્થીઓ ભોજન ખર્ચ અચળ છે, અચળ એટલે કે તમે રિક્ષામાં બેસો કે ના બેસો તમારે ભાડું આપવું પડે, સેમ એ રીતે તમારે શું છે ભોજન કરો કે ના કરો એવો ફિક્સ ખર્ચ હશે કે ભાઈ ચારસો રૂપિયા કે પાંચસો રૂપિયા તમે જમો કે ના જમો એ તમારે આપવો જ પડશે। હવે આપણે આગળ વધીએ તો બીજું એવું છે કે જેટલા દિવસ ભોજન લીધું એ પ્રમાણે ખર્ચ હશે, એટલે સપોઝ તમારે એક દિવસનો વીસ રૂપિયા ખર્ચ હોય તો દસ લીધું તો તમારે બસો રૂપિયા થશે। એટલે સેમ આ રિક્ષા જેવો છે, તમે અંદર ભાડું ફિક્સ હોય પછી કિલોમીટર દીઠ ભાડું ચડતું જાય, તો અહીંયા જમણવારમાં એવું છે કે ભાઈ ફિક્સ ચાર્જ તો છે જ, પછી તમે જેટલા દિવસ જમો એ રીતે ચાર્જ લાગશે બરાબર। તો હવે આગળ વધીએ તો દિવસોની સંખ્યાના પ્રમાણમાં હોય છે, વિદ્યાર્થી એ વીસ દિવસ જમે છે અને તેનું ભોજન ખર્ચ હજાર આવે છે, વિદ્યાર્થી બી છવ્વીસ દિવસ ભોજન લે છે અને એનો ભોજન ખર્ચ અગિયારસો એંસી આવે છે, તો નિશ્ચિત દૈનિક ખર્ચ એટલે અચળ જે આપણે છે કીધો એ અને દૈનિક ભોજન ખર્ચ એટલે કે રોજનો રોજનો ખર્ચ એ શોધવાનો છે। તો આપણે ધારી લઈએ કે ભાઈ અચળ જે છે, અચળ નિશ્ચિત દૈનિક ખર્ચ અથવા તો આને તમે અચળ બી કહી શકો, આ અચળ કહેવાય અચળ દૈનિક ખર્ચ બરાબર, આને હું અહીંયા લખી દઉં છું અચળ એટલે તમારે આઈડિયા રહે, અચળ દૈનિક ખર્ચ એ કેટલો છે એક્સ છે અને દૈનિક એટલે કે રોજનો રોજ દૈનિક ભોજન ખર્ચ છે એ શું છે વાય છે। હવે આપણે લઈએ એક્સ એ તો ફિક્સ જ છે, વીસ દિવસ ભોજન લીધું એટલે કે એનો વીસ વાય બરાબર એક હજાર રૂપિયા, ખ્યાલ આવ્યો ભોજન ખર્ચ કેટલા છે એક હજાર, તો અહીંયા રહેશે વીસ દિવસ તો એક દિવસનો વાય તો વીસ દિવસનો વીસ વાય, અને એક્સ એ તો ફિક્સ જ છે, બીજું એક્સ ફીસ ફિક્સ જ છે, છવ્વીસ દિવસ ભોજન લે છે તો છવ્વીસ વાય, ખર્ચ કેટલો આવ્યો અગિયારસો એંસી। અહીંયા આપણે ચોકડી ગુણાકારની રીત જોઈએ, કારણ કે લોપની રીત આપણે બહુ બધા પ્રશ્નોની અંદર જોઈ, આપણે આદેશની રીત પણ બહુ બધા પ્રશ્નોમાં જોઈ, તો હવે આપણે અહીંયા લોપની રીત જોઈએ, સોરી ચોકડી ગુણાકારની રીત જોઈએ। ચોકડી ગુણાકારમાં સૌ પ્રથમ શું કરવાનું છે, પ્લસનું માઇનસ કરી દેવાનું છે, તો આ બાજુ આવે તો માઇનસ અને આ બાજુ આવે તો શું થઈ જાય માઇનસ। હવે એક્સ દબાવી દો તો વીસ માઇનસ હજાર, છવ્વીસ માઇનસ અગિયારસો એંસી મૂકી દીધું અહીંયા, પછી વાયવાળું દબાવી દો તો એક માઇનસ હજાર, એક માઇનસ અગિયારસો એંસી પણ અદલા બદલી કરી એટલે અદલા બદલી કરી દીધી, પછી અહીંયા અચળ દબાવો તો એકવીસ અને એક છવ્વીસ છે। હવે આપણે ચોકડી ગુણાકારમાં ચોકડી ગુણાકાર શીખ્યા હતા, પહેલાં આ બંનેનો ગુણાકાર એટલે અગિયારસો એંસી ગુણ્યા વીસ તો થશે માઇનસ ત્રેવીસ છસો,
પછી 1000 × 26 તો -26000 થશે, પરંતુ નિશાની બદલવાની એટલે +26000. અહીંયા -1000 × 1 એટલે -1000, -1180 × 1 એટલે -1180, પરંતુ નિશાની બદલવાની એટલે +1180 થશે. 26 × 26, 20 × 20, પણ નિશાની બદલી એટલે -20. આનો બંનેનો તમે બાદબાકી કરશો તો તમને મળશે 2400. બરાબર, આ 2400 સામે આવે, 26 માંથી 20 જશે તો 6 વધે, તો 2400 થશે આ બંનેની બાદબાકી, અને આ બંનેની થશે 6, તો 2400 ભાગ્યા 6 એટલે કે 400 રૂપિયા. આ બંનેની બાદબાકી થશે 180, 180 અહીંયા થશે 6 એટલે 30, એટલે વાય મળ્યો 30 અને એક્સ મળ્યો 400. તો નિશ્ચિત દૈનિક ખર્ચ કેટલો છે? 600. એટલે તમારા ફિક્સ અચળ 600 જમો કે ના જમો આપવો જ પડે, અને આ 30 રૂપિયા છે એ તમે જે દિવસે જમતા હોય દિવસે 30 આલવાના, એ રીતના છે. તો હવે આપણે 20 દિવસ જમાયો સપોઝ, તો 20 દિવસના કેટલા થાય? તો 20 દિવસની અંદર તમારે થશે 30 × 20 એટલે 600 રૂપિયા, અને 400 રૂપિયા ફિક્સ એટલે કે 1000 રૂપિયા. તો તમારે 20 દિવસનો ભોજન ખર્ચ કેટલો આવતો હતો? 1000 રૂપિયા આવતો હતો. હવે 26 દિવસનો ગણીએ તો 26 × 30, તો 26 × 30 તમે કરશો તો તમારે આવશે અંદર 680. બરાબર, 680 આવશે, સોરી 780 આવશે. તમે 26 × 3 કરશો એટલે 780, અને 400 રૂપિયા ફિક્સ એટલે આવશે 1180. મળી ગયું? આ રીતે તમે તાળો પણ મેળવી શકો છો. બસ આજે આપણે એટલું રાખીએ છીએ મિત્રો. તો હજી પણ હું કહું છું, જેને ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરે, અને વિડીયો જરૂરથી શેર કરે કે જેથી જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચે.